નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને આજે નવરાત્રીનો પહેલો દિવસ તો પહેલા તો નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભકામનાઓ શુભેચ્છાઓ શુભકામનાઓ શુભેચ્છાઓ કન્ટિન્યુ રોલિંગ રિપીટ નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને આજે નવરાત્રિનો પહેલો દિવસ છે એટલે આપ સૌને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ સરસ મજાના ગરબા રમજો માતાજીની આરાધના કરજો અને વેધર એનાલિસિસ એટલે કે સાત દિવસ સુધી વરસાદની કોઈ આગાહી નથી પણ શું એના પછી વરસાદ પડશે શું નવરાત્રિમાં વરસાદ વિઘ્ન બનવાનો છે કે કેમ કયા જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના છે એ બધું જ સમજવું છે પહેલાં વાત કરીએ વરસાદની તો તમને અહીંયા જે ટ્રફ દેખાતું હશે કે આ જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં છૂટો છવાય વરસાદ પડવાની આજે નવસારીમાં વરસાદ પડી શકે છે બાકીના કોઈ જ જિલ્લાઓમાં વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગે નથી આપી આ બાજુ વડોદરા બોડેલી અને મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં પણ સામાન્ય વરસાદ પડે તેવી સંભાવના દેખાઈ રહી છે ભીંડી બતાવી રહ્યું છે પ્રમાણે એટલે સામાન્ય મધ્યમ વરસાદ પડી શકે છે હવામાન નિષ્ણાતો પણ એવું કહેતા હતા કે આટલા દિવસ વરસાદની એટલી કોઈ સંભાવના નથી પણ છૂટો છવાયો વરસાદ જે ભેજવાળા વાતાવરણ હોય ભેજવાળા વાદળો હોય એના કારણે પડી શકે તેવી સંભાવના છે સાંજ સુધીમાં સુરતની આસપાસ દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડી શકે છે ચાર તારીખે ભરૂચની આસપાસ આ બાજુ રાજપીપળા અને વડોદરા એ વિસ્તારમાં વરસાદ પડી શકે છે એટલે ગુજરાતના દક્ષિણના ભાગોમાં આ નવ દિવસ વરસાદ વરસાદનો થોડો ખતરો છે એટલે એ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે કારણ કે જે ટ્રફ કહેવાય દરિયાકાંઠાનામાંથી આવતું હોય છે એટલે મહારાષ્ટ્રથી જો કોઈ ટ્રફ આવે છે તો એની અસર ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોને થતી હોય છે આજના દિવસે સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં પણ વરસાદ પડી શકે છે પણ પાંચ તારીખ સુધી દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહે તેવી સંભાવના છે છૂટો છ વરસાદ રહેશે અને કોઈ અતિભારે વરસાદ નહીં પડે છેલ્લો રાઉન્ડ વરસાદનો પૂરો થઈ ગયો છે વરસાદ ઓલમોસ્ટ વિદાય લેવાના સમય પર છે અને એટલે જે વિદાયનો સમય છે ત્યારે સામાન્ય મધ્યમ વરસાદ છૂટો છવાયો અને અમુક અમુક વિસ્તારોમાં પડશે બધી જગ્યાએ વરસાદ પડે તેવી કોઈ સંભાવના નથી અહીંયા તમે જુઓ કે અલગ અલગ જે મોન્સૂન ટ્રફ બનતા હોય છે આ દરિયાકાંઠાનો જે વિસ્તાર છે કોકણવાળો પ્રદેશ જ્યાંથી મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્રના ઉપરના ભાગોમાં આપણને અસર કરી શકે છે એટલે છ તારીખની આસપાસ ગુજરાતના દક્ષિણના ભાગોમાં સારો એવો વરસાદ પડી શકે છે સાત તારીખે તમે જુઓ કે અહીંયા રેડ કલર તમને દેખાતો હશે એટલે આ સૂચવે છે કે ગુજરાતમાં વરસાદ આવી શકે છે સાત તારીખની આસપાસ પણ એ પછી આ તરફ જાય છે તો પછી સૌરાષ્ટ્રના ભાગોમાં અસર કરે છે સૌરાષ્ટ્રમાં જુઓ સાત તારીખે વેરાવળવાળો પટ્ટો છે ત્યાં વરસાદ દેખાઈ રહ્યો છે જૂનાગઢ ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે એટલે છ અને સાત તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં વરસાદ પડી શકે છે વલસાડમાં પણ ભારે વરસાદની સંભાવના છે છ સાત અને આઠ તારીખ ધ્યાન રાખવાનું છે ગુજરાતમાં ફરીથી એકવાર વરસાદનો નવો એક રાઉન્ડ શરૂ થવાનો છે અહીંયા એક બનેલું ટ્રફ કોલ્હાપુરમાં તમને દેખાતું હશે એ ટ્રફને કારણે પણ વરસાદની સંભાવનાઓ દરિયાકાંઠાના વિસ્તારોમાં ખૂબ વધારે છે હવે સિસ્ટમની આપણે વાત કરતા હતા કે સિસ્ટમ બની છે અને એ સિસ્ટમ સિસ્ટમની અસર કેવી થાય છે એ જોવાની છે કારણ કે જ્યારે આપણે જોયું ત્યારે સિસ્ટમ અહીંયા ક્યાંક માલદીવ્સની આસપાસ બની હતી જે અત્યારે અહીંયા ક્યાંક પહોંચી જશે એટલે સાત તારીખની આસપાસ એ સિસ્ટમ ત્યાં પહોંચે છે તો એની અસર પણ જોવા મળશે ભારતમાં ઘણા બધા રાજ્યોમાં અલગ અલગ જગ્યાએ વરસાદ પડી શકે છે પણ ગુજરાતમાં હવે વરસાદની સંભાવના ખૂબ ઓછી છે ક્યાંય અતિભારે વરસાદ પડવાની કોઈ સંભાવના નથી જે સિસ્ટમ છે અરબસાગરમાં બને એટલે એ સિસ્ટમની અસર ગુજરાત પર થાય એ સ્વાભાવિક છે જો એ બંગાળની ખાડીમાં બને છે તો એ મધ્ય ગુજરાતમાં વધારે અસર કરે અહીંયા જો સિસ્ટમ બને છે સાગરમાં તો એ દક્ષિણ ગુજરાતમાં વધારે અસર કરે અત્યારે લો પ્રેશર એરિયા ક્યાંય બનતો દે નથી દેખાતું એટલે સાત તારીખ પછી જે હવામાન નિષ્ણાંત માનતા હતા કે એક સિસ્ટમ બને છે એ સિસ્ટમ અત્યારે ક્યાંય નથી દેખાઈ રહી એટલે ગુજરાતમાં હવે આ જે અઠવાડિયું છે આ જે નવ નોરતા છે એના પછી પણ વરસાદની કોઈ સંભાવનાઓ એટલી ખાસ લાગી નથી રહી બાકી અલગ અલગ જગ્યાએ બનતી સિસ્ટમ બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બની શકે છે લો પ્રેશર ઝોન બની શકે છે એ પણ હજી ચૌદ તારીખ પછી બનશે એટલે ત્યાં સુધી ગુજરાતમાં કોઈ સિસ્ટમની અસર નથી દેખાઈ રહી બાકી જે સામાન્ય ટ્રફ બનતા હોય છે ટ્રફની અસર ગુજરાતમાં જોવા મળશે હવામાન વિભાગની આગાહી સમજીએ તો પાંચ દિવસની આગાહી છે અને આગાહી જોઈને ઘણા બધા લોકોને ખુશી પણ થશે કારણ કે બે તારીખથી લઈ અને છ તારીખે મોટાભાગના વિસ્તારોમાં વરસાદની કોઈ સંભાવનાઓ નથી દેખાઈ રહી બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં ડ્રાય રહેવાનું છે વેધર એટલે કે ક્યાંય પણ વરસાદની કોઈ સંભાવના નથી છોટા છોટાઉદેપુરમાં પણ છ તારીખ સુધી વરસાદ નહીં પડે નર્મદામાં બીજી અને ત્રીજી એટલે આજે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે તેવી સંભાવના છે ભરૂચમાં કોઈ જાગાહી નથી વરસાદની સુરતમાં આજે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે ડાંગની વાત કરીએ તો ડાંગમાં પાંચ દિવસ વરસાદની આગાહી છે આપણે જે ટ્રફની વાત કરતા હતા એના કારણે ડાંગમાં પાંચ દિવસ સામાન્ય એકદમ સામાન્ય છૂટો છવાયો વરસાદ પડી શકે તેવી સંભાવના છે નવસારીમાં પણ એ સંભાવના છે વલસાડમાં પણ એ છે અને તાપીમાં પણ પાંચ દિવસ એકદમ મધ્યમ વરસાદ પડે તેવી સંભાવનાઓ છે દાદરાનગર હવેલી દમણમાં પણ સામાન્ય વરસાદ પડશે પાંચ દિવસ રાજકોટ સુરેન્દ્રનગર જામનગર પોરબંદર જૂનાગઢમાં કોઈ જ વરસાદની સંભાવનાઓ નથી દેખાઈ રહી અમરેલીમાં ગઈકાલે વરસાદ હતો પણ હવે આગળના પાંચ દિવસ કોઈ વરસાદની સંભાવના નથી ભાવનગર મોરબી દેવભૂમિ દ્વારકામાં પણ કોઈ વરસાદ નહી ગીર સોમનાથમાં ગઈકાલે વરસાદ હતો પણ હવે આગળના દિવસમાં ક્યાંય વરસાદ પડે તેવી સંભાવના નથી બોટાદ કચ્છ અને દીવમાં પણ ક્યાંય વરસાદની સંભાવના નથી બધી જ જગ્યા એકદમ ડ્રાય વેધર રહેશે દક્ષિણના અમુક ભાગોમાં એટલે કે દક્ષિણ ગુજરાતના અમુક ગામડાઓમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે હવામાન વિભાગની આગાહી જે પ્રમાણે કહે છે એ પ્રમાણે હવે આગામી પાંચ દિવસ માટે વરસાદનું કોઈ ટેન્શન નથી એટલે તમે મન મૂકીને માહિતી તમારા સુધી અમે રોજ પહોંચાડતા રહીશું અત્યારે તમને આ માહિતી કેવી લાગી અમને કમેન્ટમાં જણાવજો અત્યારે તમે અમને યુટ્યુબ પર જોઈ હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો